એન્ડ રોઈડ ગુજરાત. નમસ્કાર. એન્ડ્રોઇડ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અહીંયા આપ એન્ડ્રોઇડને લગતા પોડકાસ્ટ સાંભળી શકશો, એ પણ આપણી માતૃભાષામાં. અહીંયા પ્રસારિત થતા પોડકાસ્ટ તમને કેવા લાગે છે તેની કોમેન્ટ બોક્સમાં જઈને કહી શકો છો. મિત્રો, સાથે સાથે વિડીયોને લાઇક કરવાનું ચૂકશો નહીં. આ પોડકાસ્ટ વધુમાં વધુ નેત્રહીન મિત્રો સુધી પહોંચે તેનો પ્રયાસ પણ આપ કરશો એવી અમારી એક્સપર્ટ ટીમ આપની પાસે અપેક્ષા રાખે છે. મિત્રો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો નહીં, અને જો કોઈ સુજાવો હોય તો તમે અમને અમારા ઇમેલ આઈડી @1996 પર પણ મોકલી શકો છો. તો મિત્રો, રાહ કોની જુઓ છો? અત્યારે જ સબસ્ક્રાઇબ કરો એન્ડ્રોઇડ ગુજરાત. નમસ્કાર દોસ્તો, હું ડોક્ટર યુસુફ વોરા એન્ડ્રોઇડ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં લઈને આવી રહ્યો છું એક મજેદાર પોડકાસ્ટ. દોસ્તો, જે પોડકાસ્ટ હું લઈને આવ્યો છું એ ખરેખર ખૂબ જ મજેદાર છે. વિઝ્યુઅલી ઇમ્પેર્ડ માટે એક આશીર્વાદ સ્વરૂપ એપ્લિકેશન છે, અને એમ કહીએ કે આજની દુનિયામાં બી સ્વયંસેવકોની કોઈ કમી નથી. જેમ કહે છે કે આપણને પેલો કહે છે કે અલ્લાનો લાલ કે ભગવાનનો લાલ કોઈ બી આપણને ક્યાંય મદદ કરવા માટે એક ભગવાનના સ્વરૂપમાં કે અલ્લાના સ્વરૂપમાં આપણને મળી જ જાય છે. મિત્રો, આ એપ્લિકેશન કંઈક એવું જ દર્શાવે છે. તો એપ્લિકેશનનું નામ છે બી માય આઈઝ, એટલે કે મારી આંખો જે બને તે. એપ્લિકેશનનું નામ જ સૂચવે છે કે બી માય આઈઝ, મારી આંખો બનો. તો ચાલો મિત્રો શરૂ કરીએ ખૂબ જ મજેદાર પોડકાસ્ટ બી માય આઈઝને રિલેટેડ આપણી માતૃભાષાની ચેનલ એન્ડ્રોઇડ ગુજરાતમાં. સૌથી પહેલાં તો મિત્રો, પોડકાસ્ટ શરૂ કરતા પહેલાં કહી દઉં કે આપ લોકોએ હજી આ યુટ્યુબ ચેનલની સબસ્ક્રિપ્શનમાં વાર કરી હોય તો પ્લીઝ પ્લીઝ મિત્રો, આપણી જ માતૃભાષાની આ યુટ્યુબ ચેનલ છે, અને ગુજરાતની માત્ર એક જ એવી ચેનલ જે અંધજનોએ બનાવેલી એન્ડ્રોઇડને લગતી માહિતીઓ માટેની ચેનલ એન્ડ્રોઇડ ગુજરાતમાં સબસ્ક્રાઇબ કરો. અને સબસ્ક્રાઇબ કર્યા બાદ એના બાજુનું જ એક બટન છે એને એકવાર ડબલ ટેપ કરો, અને આ જ ચેનલના જે બી વિડીયો પોસ્ટ થાય એનો નોટિફિકેશન તમારા પોતાના જ મોબાઈલમાં મેળવો. તો છે ને મિત્રો મજેદાર આ વાત કે તમારા પોતાના જ મોબાઈલમાં તમે તમારા જ ઘરમાં ક્યાંય તમને કોઈ બાજુ શીખવા જવું નહીં પડે અને એક રૂપિયો બી ખર્ચો ન કરવો પડે. તો એવા પોડકાસ્ટ મિત્રો, જે સ્વયંસેવકો, આપણા જ સ્વયંસેવકો તમને વારંવાર શીખવાડતા હોય છે, આપતા હોય છે, તો એમનો ઉત્સાહ વધારો અને એન્ડ્રોઇડ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઇબ કરો, અને તમારા જ પોતાના મોબાઈલમાં નોટિફિકેશન્સ મેળવો, અને વિડીયો સમજમાં આવે, વિડીયો ગમે તો લાઇક કરો, અને નીચે કોમેન્ટ બોક્સ છે એમાં કોમેન્ટ આપીને જે બે તમારા સુઝાવ હોય એ તમે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો ચાલો મિત્રો શરૂ કરીએ બી માય આઈઝ નું પોડકાસ્ટ. તો હવે મિત્રો, હું બી માય આઈઝ ની એપ્લિકેશન ખોલવા જઈ રહ્યો છું, જે મેં પ્લે સ્ટોર ઉપરથી હમણાં જ ડાઉનલોડ કરેલી છે.
બી માય આઈઝ ની એપ્લિકેશન મેં ખોલી દીધી છે. હવે આપણે અહીંયા સ્વાઇપ કરીશું લેફ્ટ ટુ રાઇટ. મિત્રો, સૌથી પહેલા તો હું જણાવી દઉં કે આજે છે 4 નવેમ્બર 2017 અને હું મોબાઈલ યુઝ કરી રહ્યો છું મોટોરોલા E3 પાવર વિથ માર્શમેલો 6.0 અને મારું ટોકબેકનું વર્ઝન છે 6.1 જે લેટેસ્ટ બીટા વર્ઝન છે. તો અહીંયા બીમાઇઝની એપ્લિકેશન ઓપન થઈ ગઈ છે અને આપણે સ્વાઇપ કરીને to provide you with the best possible service, we kindly ask you to review and accept the My Eyes privacy policy and terms of service. આ પ્રાઇવસી પોલિસીનું જે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે એ કહે છે. પ્રાઇવસી પોલિસી બટન, પ્રાઇવસી પોલિસી બટન, આના ઉપર તમે જો ડબલ ટેપ કરશો તો તમને ગૂગલ ક્રોમમાં લઈ જઈને એની પ્રાઇવસી પોલિસી વિશે સમજાવશે જે આપણે હમણાં નથી જોતા. ટર્મ્સ ઓફ સર્વિસ બટન, ટર્મ્સ ઓફ સર્વિસ જાણવી હોય તો અહીંથી તમે જાણી શકો છો. By tapping I agree below, I am agreeing that I have read, I agree to and accept the My Eyes privacy policy and terms of service. Okay. હવે એગ્રી બટન ઉપર ટેપ કરવાથી પ્રાઇવસી પોલિસી અને ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આપણે એગ્રી કરીશું. આઈ એગ્રી બટન, આઈ એગ્રી બટન ઉપર ડબલ ટેપ કરીશ. ઓકે, નેક્સ્ટ પેજ ઓપન થઈ ગયું છે. હવે એના ઉપર હું હવે અહીંયા સ્વાઇપિંગ કરીને જોઈએ. માય આઈઝ કમ્યુનિટી 45573 પોઈન્ટ, અહીંયા કહે છે આ જે આંકડો બતાવે છે 45573 પોઈન્ટ, 45573 બ્લાઇન્ડ સબસ્ક્રાઇબર્સ છે આના બી માય આઈઝ ના. 600267 વોલન્ટિયર્સ, આ જે આંકડો બતાવ્યો છે એ વોલન્ટિયર્સ છે મિત્રો. પછી સ્મોલ એક્ટ્સ ઓફ કાઇન્ડનેસ વિથ ગ્લોબલ ઇમ્પેક્ટ, આ તમે સાંભળી જ રહ્યા છો. આઈ એમ બ્લાઇન્ડ ઓર વિઝ્યુઅલી ઇમ્પેર્ડ બટન, હવે અહીંયા મને પૂછે છે કે આઈ એમ બ્લાઇન્ડ ઓર વિઝ્યુઅલી ઇમ્પેર્ડ બટન, આઈ એમ અ સાઇટેડ વોલન્ટિયર બટન, આઈ એમ અ સાઇટેડ વોલન્ટિયર બટન. હવે અહીંયા બાજુ તમને પૂછે છે કે તમે બ્લાઇન્ડ છો કે સાઇટેડ છો, તો હું અહીંયા બાજુ આઈ એમ અ બ્લાઇન્ડ ઓર વિઝ્યુઅલી ઇમ્પેર્ડ ઉપર ડબલ ટેપ કરીશ. આઈ એમ બ્લાઇન્ડ ઓર, ઓકે. હવે જોઈએ નેક્સ્ટ પેજ ઉપર શું આવ્યું. વિઝ્યુઅલી ઇમ્પેર્ડ, ઓકે, એને કન્ફર્મ કરી લીધું કે હું વિઝ્યુઅલી ઇમ્પેર્ડ છું. વિઝ્યુઅલી ઇમ્પેર્ડ, the My Eyes app connecting with a sighted volunteer will help you with tasks that require visual assistance from a sighted person through a live video call. બરાબર. હવે અહીંયા જણાવે છે કે આ બી માય આઈઝનું કામ શું છે. મિત્રો, બી માય આઈઝ એક એવી એપ્લિકેશન છે કે જેમાં આપણે વિડીયો કોલ દ્વારા સાઇટેડ જે વોલન્ટિયર્સ છે એ લોકોના પાસેથી આપણે મદદ લઈએ છીએ. દાખલા તરીકે, ફોર એક્ઝામ્પલ, હું કહું કે હું રસ્તા પર જઈ રહ્યો છું અને મારો રસ્તો ખોવાઈ ગયો છે, તો હું બી માય આઈઝની મદદથી કોલ કરીશ અને કોઈ વોલન્ટિયર મને મળશે તો એને પૂછીશ કે ભાઈ આજુબાજુ મને શું દેખાય છે, આજુબાજુ હું ક્યાં રસ્તા ઉપર છું, આજુબાજુ કોઈક બોર્ડ દેખાય છે, કોઈક કોઈ એવી દુકાન દેખાય છે કે કોઈ કોઈ ચાની રેકડી દેખાય છે કે કંઈ શું દેખાય છે એ મને જરા કહી આપો. તો એ આપણા કેમેરા દ્વારા એ જોશે વિડીયો કોલ દ્વારા અને એ આપણને કહેશે કે ભાઈ આજુબાજુ અહીંયા ઝાડ છે કે અહીંયા બાજુ આ દુકાન દેખાય છે, અહીંયા બાજુ આ આ વસ્તુ છે. તો એના પરથી આપણને થોડીક તો આઈડિયા આવશે ને કે હા, હું આ રસ્તા પર ચાલી રહ્યો છું. દાખલા તરીકે, હું મારા રૂમમાં બેઠો છું અને મારા પાસે એક ડોક્યુમેન્ટ છે અને મારે એ વંચાવવું છે, તો હું બી માય આઈઝનો કોલ કરીશ અને કોલ કર્યા પછી હું એના ઉપર કેમેરો રાખીને એને કહીશ કે ભાઈ મને આ ડોક્યુમેન્ટ જરા વાંચી આપો. તો આ ડોક્યુમેન્ટ એ મને એ વાંચી આપશે કે આમાં શું લખેલું છે. ત્યારબાદ ઘણા એવા ટાસ્ક છે કે જે આપણે પૂરા કરી શકીએ, એમની મદદ લઈ શકીએ છીએ. પણ મિત્રો, એક વાત હું કહું કે જ્યારે પણ એમને કોલ કરશો, આપણે એમની સાથે વિવેકથી રિસ્પેક્ટફુલી વાત કરવી જોઈએ, કેમ કે એ લોકો ફ્રીમાં સેવા આપી રહ્યા છે આપણને. દુનિયાના ખૂણે ખૂણેથી આજકાલ સ્વયંસેવકો જોડાઈ રહ્યા છે અને મેં પોતે ઘણા સ્વયંસેવકોને આમાં જોડેલા છે. ગુજરાતી ભાષા ઇન્ટ્રોડ્યુસ થઈ છે એટલા માટે. તો મિત્રો, આપ લોકો પણ સ્વયંસેવક જોડજો આપના ફ્રેન્ડ્સ, આપના ફેમિલી સર્કલમાં, કે ખાસ કરીને ઈચ્છા એવી છે કે ગુજરાતી સ્વયંસેવકો વધે, કારણ કે ઇંગ્લિશના સ્વયંસેવકો તો ઘણા છે દુનિયામાં, ખૂણે ખૂણેથી ઇંગ્લિશના સ્વયંસેવકો છે, પણ ગુજરાતી અને હિન્દી સ્વયંસેવકો બહુ ઓછા છે. તો એક રિક્વેસ્ટ છે કે આપ લોકો પણ આપના સર્કલમાં, આપના મિત્રોમાં વાત કરીને સ્વયંસેવકો બને ત્યાર સુધી સ્વયંસેવકો જોડવાનો પ્રયત્ન કરજો.
ઓકે, હવે અહીંયા બાજુ એને મને જે કઈ સંભળાયું એ આપણે જોયું સ્ક્રીન પર. હવે રાઈટ સ્વાઇપ કરીએ, આઈ એમ ન્યુ અને સાઇન ઇન. ઓકે, આઈ એમ ન્યુ જો કરીશું તો એ એકાઉન્ટ ક્રિએટ કરાવડાવશે. સાઇન ઇન કરીશું તો પહેલેથી એકાઉન્ટ હોય તો એ સાઇન ઇન દ્વારા થશે. હવે હું અહીંયા બાજુ સાઇન ઇન પર ડબલ ટેપ કરીશ, કારણ કે મેં મારું એકાઉન્ટ ઓલરેડી ક્રિએટ એમાં કરી દીધું છે. ઓકે, તો અહીંયા બાજુ મેં સાઇન ઇન ઉપર ડબલ ટેપ કર્યું. સાઇન ઇન, સાઇન ઇન વિથ ફેસબુક. ઓકે, મને અહીંયા કહે છે સાઇન ઇન વિથ ફેસબુક ઓર લોગ ઇન યુઝિંગ ઈમેલ ઓર પાસવર્ડ. લોગ ઇન યુઝિંગ ઈમેલ ઓર પાસવર્ડ. તો મેં અહીંયા મિત્રો ફેસબુક ઉપરથી સાઇન ઇન નથી કર્યું, મેં મારો ઈમેલ અને પાસવર્ડથી મેં સાઇન ઇન કર્યું છે. તો ઈમેલ એડિટ બોક્સ ફોર ઈમેલ, ઈમેલ નાખવાનું કહે છે મને. એડિટ બોક્સ ઉપર ડબલ ટેપ મેં કર્યું. હવે અહીંયા મારો ઈમેલ આઈડી હું લખીશ. આર આર ડોટ વાય યુ યુ એસ યુ એફ એફ સાઇડ એડ ફોર ફોર એટ એટ જી જી એમ એ આઈ એલ ડોટ યુ સી સી ઓકે, મેં મારો ઈમેલ એડ્રેસ લખી લીધો છે. હવે હું અહીંયા બધું એકવાર કન્ફર્મ કરીશ. ઓકે, હવે નેક્સ્ટ હું અહીંયા પાસવર્ડ મારો અહીંયાથી હું રાઈટ સ્વાઇપ કરીશ. ઓકે, અહીંયા હું મારો પાસવર્ડ ટાઈપ કરીશ. Shift A A S S D F G J H A J J K K Sign in. Forgot your sign in. ઓકે, અહીંયા બાજુ મેં સાઇન ઇન બટન ઉપર ડબલ ટેપ કર્યું, મારો પાસવર્ડ લખી લીધો મેં. હવે જોઈએ શું કહે છે. અલાઉ એક્સેસ, અહીંયા મને અલાઉ એક્સેસ નો મેસેજ આવે છે. માઇક્રોફોન એન્ડ કેમેરા ટુ મેક વિડિયો કોલ્સ ગિવ એક્સેસ. અહીંયા ગિવ એક્સેસ એટલે માઇક્રોફોન અને વિડિયો કોલ માટે મને એક્સેસ માંગે છે. તો અહીંયા હું ગિવ એક્સેસ ઉપર ડબલ ટેપ કરીશ. દરેક મોબાઈલમાં અલગ અલગ હોય છે મિત્રો. અમારા મોટો E3 પાવરમાં હંમેશા એ લોકો પરમિશન્સ માંગતા જ હોય છે. લગભગ બધાના મોબાઈલમાં આ પરમિશન માંગશે. ઓકે, અહીંયા બાજુ મને પરમિશન માંગે છે અલાઉ મીમાઇઝ ટુ રેકોર્ડ ઓડિયો. બે આવશે અલાઉ બટન ઉપર. ઓકે, અલાઉ બટન ઉપર મેં ડબલ ટેપ કર્યું તો હવે અહીંયા બીજું પેજ ખોલ્યું, એમાં પણ અલાઉ આપીશ. ઓકે, અહીંયા મેં પરમિશન એને એક્સેપ્ટ કરી લીધી છે. હવે મારું મીમાઇઝ લગભગ ખુલી ગયું છે. મારું બીમાઇઝ તૈયાર થઈ ગયું છે. હવે અહીંયા બાજુ મને ખાલી બે જ ઓપ્શન મળે છે, એક સેટિંગ્સ અને એક મેક અ કોલ. કોલ ફર્સ્ટ અવેલેબલ વોલન્ટિયર એવું બોલે છે. હવે એના પહેલા આપણે કોલ કર્યા પહેલા આપણે સેટિંગ્સ જોઈ લઈએ, ત્યાર પછી હું એક કોલ કરીને એક ડેમો તમને લોકોને બતાવીશ. ઓકે, સેટિંગ્સ મેં ઓપન કર્યા. દોપહેર 3:15 બજે હે. ઓકે, પહેલું જે સેટિંગ છે એ FAQ છે, જ્યાં તમે કનેક્ટ થઈને એ લોકોને ક્વેશ્ચન આન્સર્સ કરી શકો છો. તો એમાં આપણે નથી પડવું. સેન્ડ અસ ફીડબેક, પછી છે સેન્ડ અસ ફીડબેક. અહીંયા તમે ફીડબેક્સ આપી શકો છો એ લોકોને. સેક્શન નેમ પ્રોફાઇલ, અહીંયા બીજું એક સેક્શન નેમ છે, એમાં પ્રોફાઇલ છે. પર્સનલ ડિટેલ્સ, એમાં પર્સનલ ડિટેલ્સ છે. ચેન્જ પાસવર્ડ, ચેન્જ પાસવર્ડ છે. સેક્શન નેમ લેંગ્વેજીસ, પછી એટલે આ પર્સનલ ડિટેલ્સ છે, એમાં આપણે વધારે નથી પડવું, કારણ કે ઈમેલ આઈડી પાસવર્ડ એ બધું તો આપણે ઓલરેડી આપી દીધું છે. હવે બીજું એક સેક્શન છે, આ બહુ મજેદાર છે. આમાં આપણે પડીએ લેંગ્વેજીસ. ઓકે, તો હવે અહીંયા લેંગ્વેજીસમાં જોઈએ. પ્રાઇમરી લેંગ્વેજ ગુજરાતી. ઓકે, આ પ્રાઇમરી લેંગ્વેજ એ મારી ઓલરેડી ગુજરાતી સેટ થયેલી છે, કારણ કે મારું એકાઉન્ટ મેં જ્યારે બનાવેલું હતું ત્યારે જ મારી આ લેંગ્વેજ સેટ થયેલી છે.
તો હમણાં તો મેં ખાલી શાઇનિંગ કર્યું. તો મિત્રો અહીંયા પ્રાઇમરી લેંગ્વેજ બોલે તો ત્યાં તમારે તમારી પ્રાથમિક ભાષા સેટ કરવાની રહેશે. આના ઉપર તમે ડબલ ટેપ કરશો તો દુનિયાની ઘણી બધી ભાષાઓ તમને મળશે, એમાંથી તમને તમારી ભાષા સેટ કરવાની રહેશે. તો એ પ્રાઇમરી લેંગ્વેજ એટલે શું એ હું તમને પછી કહું છું. પછી આગળ જોઈએ. જો આ હું તમને આજ કહેવાનો હતો, આજે કહ્યું એને કે તમે જ્યારે કોલ કરશો પહેલો વોલેન્ટિયર તમારે મળશે એ તમારી પ્રાથમિક ભાષા વાળો મળશે, બરાબર. હવે આગળ જોઈએ. અધર લેંગ્વેજીસમાં મેં હિન્દી સિલેક્ટ કર્યું છે, બરાબર. અહીંયા તમે અધર લેંગ્વેજ ઉપર ડબલ ટેપ કરીને તમારી અધર લેંગ્વેજ એટલે સેકન્ડરી લેંગ્વેજ તમે તમારી જે બી સેટ કરવી હોય એ તમે કરી શકો છો. હવે જોઈએ. In the unlikely situation where there are no available volunteers who speak your primary language, we can try to connect you to someone speaking your secondary language. If you speak other languages, please add them here. બરાબર. એને તમને કહી દીધું કે કદાચ કોઈ સંજોગ એવા બને કે તમારી પ્રાથમિક ભાષાનો વોલેન્ટિયર નથી, હાલમાં હાજરમાં નથી, તો શું કરે એ લોકો તમારી જે અધર લેંગ્વેજીસ છે, બરાબર, એનો વોલેન્ટિયરનો તમને કનેક્ટ કરી આપશે, બરાબર. તો આ મેં મારી પ્રાથમિક ભાષા ગુજરાતી રાખી છે, અધર લેંગ્વેજમાં હિન્દી રાખી છે, બરાબર. અધર લેંગ્વેજ જો તમે સેટ નહીં કરો તો શું કરશે, તમારી પ્રાથમિક ભાષાનો વોલેન્ટિયર નહીં મળે તો ડાયરેક્ટ તમને ઇંગ્લિશનો વોલેન્ટિયર સોંપી દેશે. ઓકે, હવે આગળ જોઈએ. સેક્શન નેમ કમ્યુનિટી. સેક્શન નેમ. સેક્શન નેમ કમ્યુનિટી. કમ્યુનિટી, આ કમ્યુનિટીનું સેક્શન છે. રીડ મી માય આઈઝ એટ ગૂગલ પ્લે. આ અહીંયા તમને રેટ કરવાનું કહેશે ગૂગલ પ્લે ઉપર. શેર. શેર એટલે અહીંથી તમે શેર કરી શકો એપ્લિકેશનને. સેક્શન નેમ કનેક્ટ વિથ અસ. હવે અહીંયા કનેક્ટ વિથ અસ નું સેક્શન છે, એમાં તમને અલગ અલગ બાજુ કનેક્ટ કરવાનું કહેશે. ફેસબુક. ફેસબુક છે, એનું ફેસબુક ઉપર પણ પેજ છે. ટ્વિટર. ટ્વિટર ઉપર પણ એનું હેન્ડલ છે. યુટ્યુબ પર પણ એનું એક ચેનલ છે. ઇન્સ્ટાગ્રામ. ઇન્સ્ટાગ્રામ પર પણ એનું છે. વર્ઝન 1.0.7. ઓકે, આ વર્ઝન નેમ કહે છે 1.0.7. લોગ આઉટ. અને અહીંયા તમને લોગ આઉટ પણ અહીંથી તમે થઈ શકો છો. ઓકે મિત્રો, તો સેટિંગ્સ મેં તમને લોકોને સમજાવી દીધા છે. હવે બી માય આઈઝ આપણું ટોટલી કન્ફિગરેશન તૈયાર થઈ ગયું છે મિત્રો. તો હવે એક કોલ કરીને આપણે એક ડેમો જોઈએ. જોઈએ આપણે કોઈક વોલેન્ટિયર કોલ ઉઠાવે તો આપણે જસ્ટ એક સિમ્પલ એને ક્વેશ્ચન પૂછીએ કે મેં મારું ટી શર્ટ છે એ કયા કલરનું પહેરેલું છે. એ જસ્ટ ખાલી આપણે એક પૂછીએ, ખાલી એક ડેમો બતાવું છું તમને લોકોને, જેથી મારો પોડકાસ્ટ જે હેતુથી મેં રેકોર્ડ કર્યો છે એ તમને આઈડિયા આવે કે તમે લોકો પણ એની સાથે એ રીતે કન્વર્સેશન કરી શકો. ઓકે, કોલ ફર્સ્ટ અવેલેબલ વોલેન્ટિયર બટન ઉપર ડબલ ટેપ કરીએ અને જોઈએ કોલ ઉઠાવે છે કે નહીં. Using rear camera, please wait, finding the first available volunteer. We are still trying to find the first available volunteer. મિત્રો કોલ કનેક્ટ થઈ રહ્યો છે. હેલો. જી, આપનું નામ શું છે? મારું નામ ડોક્ટર યુસુફ છે અને જસ્ટ ખાલી એટલે અમારે એ જાણવું છે કે મારો ટી શર્ટ કયા કલરનું છે. જી ઓકે, થેન્ક યુ વેરી મચ સર. ઓકે મિત્રો, આ એક કોલ લાગ્યો હતો. એકચ્યુઅલી જ્યારે આપણે કોલ કરીએ તો એક બહુ સરસ મજાનું સાઉન્ડ વાગે છે, પણ હવે હમણાં રેકોર્ડિંગ થઈ રહ્યું છે પોડકાસ્ટ એટલે સાઉન્ડ નહીં વાગ્યું, એટલે કદાચ તમને લોકોને સાઉન્ડ નહીં સંભળાયું હોય. પણ એને મારો કોલ ઉઠાવ્યો, મેં એને પૂછ્યું, એને મને બહુ સરસ રીતે જવાબ પણ આપ્યો. જ્યારે તમે એન્ડ કોલ કરવા માટે કરો તો એન્ડ કોલનું જે બટન છે એ તમને મળશે ટોપ, સોરી, બોટમ ઓફ ધ સ્ક્રીન પર, એટલે હોમ, બેક અને જે ઓવરવ્યૂના બટન હોય છે એનાથી થોડાક ઉપર એન્ડ કોલનું એક બટન મળે, તો ત્યાંથી તમે કોલને એન્ડ કરી શકો. અને હવે તમે એન્ડ કોલ કરો તો તમને પાછું ત્યાં કન્ફર્મેશન પડશે કે ડુ યુ વોન્ટ ટુ એન્ડ યોર કોલ, તો નો અને યસ, તો તમે એમાં યસ આપો તો જ તમારો કોલ ડિસ્કનેક્ટ થાય. ત્યાર સુધી કોલ ડિસ્કનેક્ટ ના થાય, સિવાય કે સામેવાળો વ્યક્તિ કોલ ડિસ્કનેક્ટ કરી દેતો, બરાબર. હવે મેં યસ આપીને કોલને ડિસ્કનેક્ટ કર્યો. હવે જોઈએ મારી સ્ક્રીન પર શું બતાવે છે. જો
બહુ સરસ સુવિધા આપી છે મિત્રો. રિવ્યુ યોર એક્સપિરિયન્સ એમાં કહે છે, થેન્ક્સ ફોર યોર કોલ. થેન્ક્સ ફોર યોર કોલ. Please let us know if you had any problems during this call, be it either technical or personal. હવે અહીંયા મને પૂછે છે કે કોઈ ટેકનિકલ કે કોઈ પર્સનલ પ્રોબ્લેમ્સ તમારા આ કોલ દરમિયાન થયા છે કે નહીં. એમાં બટન્સ છે. Your feedback is not shared with the other participant. જો અહીંયા just to improve my eyes for everyone. અહીંયા એમ કહે છે કે તમારો ફીડબેક જે છે એ કોઈ પાર્ટિસિપન્ટને શેર નહીં થાય, પણ બધાને આ વસ્તુનો એક એક એટલે ઇમ્પ્રુવ થશે આ બી માય આઈઝમાં. I experienced problems, but I experienced problems અને next છે I had a good call, but I had a good call. બરાબર. તો I experience માં જો તમે જાઓ તો અલગ અલગ તમને એના ઓપ્શન્સ મળે જેના ઉપર તમે ડબલ ટેપ કરો તો એ ત્યાં સર્વર પર તમારી કમ્પ્લેન જાય. પણ આપણે અહીંયા એને I had a good call ઉપર આપીએ કે જેથી એ લોકોને પણ એક ઉત્સાહ મળે, એક પ્રોત્સાહન મળે. ઓકે મિત્રો, તો હવે મારું જે બી માય આઈઝ નું સેટિંગ એટલે જે મારું જે સ્ક્રીન છે એ મારી સામે આવી ગઈ છે. તો મિત્રો, આ બી માય આઈઝ ની તમામ જે આખી એની વિગત છે એ મેં તમને લોકોને સમજાવી, સેટ કેવી રીતે કન્ફિગર કરવું એ સમજાવ્યું, સેટિંગ સમજાવ્યા, કોલ કેવી રીતે કરવો, કોલ પર કઈ રીતે વાત કરવી એને સવાલ મેં પૂછ્યો, એ આખો ડેમો તમને બતાવ્યો, કોલ કટ કર્યા પછીની જે સ્ક્રીન છે એના વિશે મેં તમને લોકોને સમજાવી. તો અહીં જ આપણો પોડકાસ્ટ બી માય આઈઝ નો પોડકાસ્ટ પૂરો થાય છે. તો મિત્રો, જરૂરથી સાંભળીને જો તમને લોકોને વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો. કોઈક તમારા સુઝાવ હોય, કોઈ કોમેન્ટ હોય તો કોમેન્ટ બોક્સમાં પણ આપી શકો છો. વધારે કોઈ માહિતી જોઈતી હોય તો આપણું એન્ડ્રોઇડ ગુજરાતનું વોટ્સએપ ગ્રુપ છે, એમાં પણ તમે બી માય આઈઝ વિશે માહિતી લઈ શકો છો. તમને લોકોને એક્સપર્ટ જરૂરથી જવાબ આપશે. તો અહીં જ મિત્રો આપણો પોડકાસ્ટ પૂરો થાય છે. નમસ્કાર. Stop button.